નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામદરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ, સાદા સમીકરણ, એમાં આપણે આગળના લેક્ચરમાં સમીકરણની રચના કઈ રીતે થાય છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે થોડું અહીંયા આપણે જે ધોરણ 6 માં શીખી ગયા છીએ એને આપણે ફરીથી એકવાર અહીંયા જોવાનું છે. તો શું કે સૌપ્રથમ તો આપણે અહીંયા જે સમીકરણ બનાવવા માટેનો મેઇન ભાગ શું, તો કે ચલ. જો હંમેશા સમીકરણની શરૂઆત ક્યાંથી થાય છે? ચલથી થાય છે. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું કે સારાએ જે સંખ્યા ધારેલી હતી એ આપણા માટે કેવી હતી? અજ્ઞાત હતી, એટલે કે આપણે એના વિશે ચોક્કસ જવાબ આપી શકતા ન હતા. તો આપણે શું કરેલું કે સારાએ જે સંખ્યા ધારેલી હતી એના માટે આપણે મૂળાક્ષર x લીધો. કે ધારો કે સારાએ ધારેલી સંખ્યા x છે, x ને આપણે એ સંખ્યા સમજીને આપણે એના ઉપરથી સમીકરણ, એટલે કે આપણે એના પરથી આપણે અભિવ્યક્તિ બનાવેલી હતી, અને ત્યારબાદ એ અભિવ્યક્તિમાં એક્સની આપણે જુદી જુદી કિંમતો મૂકીને આપણે સમીકરણનું પરિણામ એટલે કે જવાબ મેળવેલો હતો. તો ત્યાં આપણે શું જોયું હતું કે જ્યારે એક્સ જે ચલ છે ચલની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે સમીકરણની કિંમતમાં સમીકરણના પરિણામમાં પણ ફેરફાર થાય છે. એનો મતલબ શું કે છે કે સમીકરણ જે છે, સમીકરણ શું છે? તો કે સમીકરણ એ એક પ્રકારની ચલ પરની શરત છે, એટલે કે જેવી ચલની કિંમત લેવામાં આવે છે, જેવો ચલની કિંમતમાં ફેરફાર થાય છે, એવો જ ફેરફાર જ્યારે ચલની કિંમત બદલાય છે ત્યારે સમીકરણના એ પરિણામમાં પણ ફેરફાર થાય છે. બરાબર. તો અહીંયા સમીકરણ એ શું છે? તો કે એક પ્રકારની ચલ પરની શરત છે, કે ચલ માટે જે કિંમત લેવામાં આવેલી છે, કે ધારો કે x માટે 1 લેવામાં આવે, તો આપણે અહીંયા જોયું હતું કે જ્યારે આપણે x બરાબર 1 લીધેલા હતા તો આપણને સમીકરણનો જવાબ ઉકેલ 9 મળતો હતો. જ્યારે આપણે x ની કિંમત 5 લીધેલી હતી, x બરાબર 5 લીધેલા હતા, ત્યારે આપણને સમીકરણનો જવાબ મળતો હતો 25. તો અહીંયા સમીકરણ એ શું છે? તો કે ચલ પરની શરત છે, એટલે કે ચલમાં ફેરફાર કરતા સમીકરણની કિંમતમાં પણ ફેરફાર થાય છે. દરેક દાખલામાં દરેક સમીકરણમાં જે આપણે કોઈ પણ ચલ લીધેલો છે, ધારો કે આપણે એક સમીકરણમાં x આપણા માટે જે અજ્ઞાત સંખ્યા છે એ અજ્ઞાત સંખ્યા માટે આપણે ચલ x ને લીધેલો છે, પછી કોઈ એ સિવાયની બીજું સમીકરણ છે તો એ બનાવવા માટે પણ આપણે ત્યાં ચલ x નો ઉપયોગ કરેલો છે, તો દરેક બંને સમીકરણમાં આપણને x ની કિંમત એક સમાન મળતી નથી. ચલની કિંમત દરેક જગ્યાએ દરેક સમીકરણમાં ફેરફાર થતી હોય છે. ત્યારે આપણે એવું હોઈ શકતું નથી કે x બરાબર 1 એટલે 1 જ છે. દરેક જગ્યાએ સમીકરણની કિંમત હંમેશા ફેરફાર થતી હોય છે. ચલનો મતલબ શું કે કંઈક બદલાય છે. ચલની કિંમત દરેક જગ્યાએ એમાં ફેરફાર થતો હોય છે, દરેક જગ્યાએ બદલાતી રહેતી હોય છે, એટલે કે ચલ જુદી જુદી કિંમતનો હોઈ શકે છે. દરેક ચલની ક્યાંય ચલની કિંમત કોઈ ફિક્સ કોઈ સ્થિર હોતી નથી. ચલની કિંમત દરેક જગ્યાએ ફેરફાર થાય છે. ચલને હંમેશા અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા કે ચલ દર્શાવવા માટે કોઈ પણ અજ્ઞાત સંખ્યા, એટલે કે ચલ દર્શાવવા માટે આપણે હંમેશા અંગ્રેજીના જે મૂળાક્ષરો છે એ ટુ ઝેડના એનો ઉપયોગ કરવામાં આવે છે. 4x+5 એ પદાવલીમાં x ની જુદી જુદી કિંમતો માટે તે પરિણામ જુદા જુદા મળે છે. હમણાં કીધું એ બરાબર. અહીંયા જે સમીકરણ છે, સમીકરણ શું, તો કે ચલ પરની એક શરત છે, ચલની કિંમત જેવી બદલાય છે એ પ્રમાણે એ સમીકરણ જે છે, જે કોઈ પણ એ પદાવલી છે કે જે કોઈ પણ અભિવ્યક્તિ છે એના પરિણામમાં પણ ફેરફાર થાય છે. ફરીથી આપણે જોઈએ, આમાં જે આપણને x દેખાય છે, આપણે x બરાબર 1 લઈએ છીએ, અહીંયા x ની જગ્યા માટે 1 લેતા આપણને સમીકરણમાં પરિણામ શું મળે છે? તો કે x બરાબર 1 લઈએ તો 4×1+5, 4×1+5, 4×5 થાય છે 9. તો x ની કિંમત 1 લેતા આપણને 4x+5 જે આ અભિવ્યક્તિ છે એનો આપણને ઉકેલ શું મળે છે? 9 મળે છે. એ પરિણામ શું મળે છે? 9 મળે છે. તો આ થયું આપણું સમીકરણ.
કે આપણે જ્યારે x બરાબર 1 મૂકીએ છીએ ત્યારે આપણને આ સમીકરણમાં 9 મળે છે. હવે આપણે x ની કિંમતમાં ફેરફાર કરીએ છીએ તો પણ શું આપણે 9 મળે છે કે નહીં. હવે આપણે x બરાબર લેવાના છે 5, તો 4 × 5 + 5 = 20, 20 × 5 = 25. તો આપણે અભિવ્યક્તિનો જવાબ શું મળે છે? 4x + 5 = 25. તો જો અહીંયા જ્યારે ચલની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, એકવાર આપણે x બરાબર 1 લીધા તો આપણને સમીકરણનો જે ઉકેલ છે એ આપણને 9 મળે છે. બીજી વાર x બરાબર 5 એટલે કે આપણે ચલની કિંમતમાં ફેરફાર કરતા સમીકરણમાં પણ ફેરફાર થાય છે, સમીકરણના પરિણામમાં પણ ફેરફાર થાય છે. તો આના પરથી અહીંયા આપણને સમીકરણ જે છે એ સમીકરણનો આધાર કોના ઉપર છે? ચલ ઉપર છે. એટલું સાબિત થાય છે કે કોઈ પણ સમીકરણ બનાવવા માટે એનો મેઇન આધાર શું છે? તો કે ચલ છે. ચલની જેવી કિંમત એવું આપણને સમીકરણ મળે છે. અહીંયા આપણે ચલની કિંમત x લીધી ત્યારે આપણને સમીકરણ આવું મળે છે. x ની કિંમત 5 લેતા આપણને સમીકરણ આવું મળે છે. ટૂંકમાં એ જે સમીકરણ છે એ શું છે? તો કે સમીકરણ એ એક પ્રકારની ચલ પરની શરત છે કે જેવી ચલની કિંમત લેવામાં આવે છે એવું આપણને સમીકરણ મળે છે. તો સમીકરણ એ ચલ પરની શરત છે. આવું અહીંયા સાબિત થાય છે. હવે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.